આવો આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ. 13 જુલાઈ 2021 મંગળવારનો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો અને સવારના આ શાંત સમયે પ્રભુની પાસે આપણે આવ્યા છીએ. આ વિડીયોના માધ્યમ દ્વારા જે મનન કરવામાં આવે છે એનો આશીર્વાદ પ્રભુ આપણ સર્વને આપે છે. બીજો રાજા તેના 19મા અધ્યાયમાં જે આસુરનો રાજા સાનહેરિબ જે મૂર્તિપૂજક રાજા હતો અને એ રાજાએ જીવતા ઈશ્વરને માનનાર હિઝકિયા રાજાને એક પત્ર લખ્યો. એ પત્રમાં તેણે યહોવાના નામની નિંદા કરી હતી. અસુરના રાજાએ લખેલું કે હિઝકિયા રાજા, તને યહોવા બચાવી શકશે નહીં, મારા હાથમાંથી તને બચાવી શકશે નહીં, એના પર તું ભરોસો ના રાખીશ. ત્યારે હિઝકિયા રાજાએ મંદિરમાં જઈને એ પત્ર વાંચ્યો અને પત્ર વાંચ્યો ત્યારે યશાયા પ્રબોધકે આ હિઝકિયા રાજાને ઉત્તેજન આપવાને માટે જે શબ્દો બોલ્યા છે, જે યહોવા તરફથી બોલાયેલા શબ્દો છે, અને એમાં હિઝકિયા રાજાને ઉત્તેજન આપી રહ્યા છે. જીવતા ઈશ્વરને માનનાર રાજાને ઉત્તેજન આપી રહ્યા છે. મૂર્તિ પૂજક રાજા એ અસુરનો રાજા એ હિઝકિયાને પત્ર લખીને યહોવાના નામની નિંદા કરે છે. એ બાબત ત્યાં છે. હવે જ્યારે યશાયા પ્રબોધકે જે શબ્દો કહ્યા એમાં એક પ્રશ્ન છે. બીજો રાજા 19મો અધ્યાય અને 22મી કલમ, બીજો રાજા 19મો અધ્યાય 22મી કલમ, ત્યાં લખ્યું છે, તે કોની નિંદા કરી છે. એટલે આ પ્રશ્ન યહોવાએ યશાયાની મારફતે સનહેરિબને પ્રશ્ન કર્યો કે તે કોની નિંદા કરી છે. જીવતો યહોવા, કે જે યહોવા ઇસ્રાયેલી પ્રજાને મિસરમાંથી કાઢી લાવ્યો છે, જે ચમત્કારો કર્યા છે, જે બચાવ કર્યો છે, સર્વશક્તિમાન ઈશ્વર છે, એની વિરુદ્ધ તે દુર્ભાષણ કર્યું છે, એની નિંદા કરી છે, એ બાબતનો પ્રશ્ન છે. એટલે આજે જે પ્રશ્ન છે એ એવો પ્રશ્ન કહેવાય કે જેવો જીવતા ઈશ્વરની વિરુદ્ધ બોલતા હોય, જેવો જીવતા ઈશ્વરની સાક્ષીની વિરુદ્ધ બોલતા હોય, અનાજના સમય પ્રમાણે પ્રભુ ઈસુની સુવાર્તાની વિરુદ્ધ બોલતા હોય, એવા લોકોને માટે આ પ્રશ્ન છે. રાજાઓનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. મૂર્તિ પૂજકોનો યહોવાએ ન્યાય કર્યો દરેક વખતે, એ પણ જાણીએ છીએ. અને આજે ઘણી બધી વખતે આજના સમયમાં પ્રભુ ઈસુની વાતનો વિરોધ કરવામાં આવતો હોય, પ્રભુ ઈસુ વિશે નિંદાના શબ્દો બોલવામાં આવતા હોય, કટાક્ષના શબ્દો બોલવામાં આવતા હોય, એવું બધું બને છે, ત્યારે પ્રભુ પવિત્ર આત્મા દેવ આપણને પણ કહી રહ્યો છે કે જે મારા વિશે બોલે છે એ બધી બાબતો હું જાણું છું, પણ હું તમને હિંમત આપું છું. અને આજે એ બાબતનો જો આપણે સામનો કરી રહ્યા હોઈએ, વિશ્વાસી વ્યક્તિ તરીકે એવી બાબતનો આપણે સામનો કરી રહ્યા છે, તો પ્રભુની પ્રાર્થના કરવાની જરૂર છે. યશાયા પ્રબોધકની મારફતે યહોવાએ કહ્યું કે હિઝકિયા, મેં તારી એ પ્રાર્થના સાંભળી છે, કે મારા નામની નિંદા કરીને તને નિરાશ ને હતાશ કરવામાં આવી રહ્યો છે, એવું જાણું છું. તો આજે એ બાબત આપણા બધાના માટે, આપણે સેવા કરીએ છીએ, સાક્ષી આપીએ છીએ, કોઈ જગ્યાએ વિરોધી વલણ જોવા મળે છે, પ્રભુ કહે છે હું જાણું છું, તમે જે પ્રાર્થના કરો છો એ પ્રાર્થના હું સાંભળું છું અને તમને ઉત્તેજન આપું છું. તો વાલા ભાઈઓ અને બહેનો,
अपनी जी सेवा छे ये सेवा चालू रखिए। बधा से विरोध थाय, निंदा करवामां आवे, अपशब्द बोलवामां आवे, पण प्रभु कहे छे बधी ज बाबतो हूँ जाणू छूं। प्रार्थना करिए। वाला प्रभु, अमे तमारो आभार मानीए छे आजना दिवसने माटे, जे प्रश्ननुं अमे मनन कर्युं ने प्रश्न द्वारा तमे घणी बधी बाबतो अमने बताओ छो। मुश्किलो होय, विरोध होय, दुर्भाषण होय, एवी बधी बाबतो होय लोको तरफथी, तेम छतां पण तमे अमने उत्तेजन आपी रह्या छो, अमारी प्रार्थना तमे सांभळो छो, ए माटे अमे तमारो आभार मानीए छे। आखा दिवसमां तमारी कृपाना अनुभवमां राखो। प्रभु ईसुना पवित्र नाममां सांभळो अने માન્ય કરો, આમેન।